8 તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર મૃત્યુ પામ્યા હતા એ જ દિવસે અહીંયા તમામ આગેવાનો, એમાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને હું પોતે રણજીતભાઈ તડવી સાથે ચંદ્રકાંતભાઈ તડવી અને નિરંજનભાઈ તમામ આગેવાનો ત્યાં ભેગા થઈને અમે નક્કી કર્યું હતું કે 9 તારીખે આદિવાસી દિવસ છે અને આક્રોશ દિવસ તરીકે બંધ પાડીને મનાવવામાં આવશે કેવડિયા અને ગરુડેશ્વરમાં, અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવશે. એ કાર્યક્રમના ભાગરૂપે અમે 8 તારીખે એસપી સાહેબને પણ મળીને ગયા હતા. એમણે પણ અમને હકારાત્મક જવાબ આપ્યો હતો કે તમે આયોજન કરીને અમને જણાવજો. તો આ 13 તારીખના કાર્યક્રમને લઈને અમે એસપી સાહેબના વાત મૂકી હતી અને એમની સહમતિથી જ અમે બધા જ લોકોએ એક આદિવાસી તરીકે કોઈ પણ જાતના પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનનો ઉપર વટીને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ગઈકાલે કેટલાક લોકો દ્વારા એમના પિતાશ્રીને, જયેશભાઈના પિતા સના તડવી અને સ્વર્ગીય સંજયભાઈના પિતા ગજેન્દ્રભાઈને ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે, અહીંયા બીજા કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે એવા ડરાવીને, બાજુમાં ઊભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે. એ પરિવારને અમે જઈને મળ્યા, એમણે પણ અમારી સાથે સહમતિ દર્શાવી છે. આજે પણ દર્શનાબેન દેશમુખ, શબ્દશરણભાઈ અને ભાજપના આગેવાનો બધા અમે સાથે છે. ત્યારે આવતીકાલનો કાર્યક્રમ કોઈ પણ પક્ષ, પાર્ટી કે વ્યક્તિ કે કોઈ સંગઠન કે કોઈ ધર્મ સંપ્રદાયનો નથી. અમારે શોક સભા છે, સવારે ત્યાં પહોંચવાનું છે, ફૂલ અર્પણ કરીને જે અમારો વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ મૂકીને અમારે ત્યાંથી છૂટા પડવાનું છે. એમાં બધા જ લોકો આવશે. એમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા આવવાના છે, મનસુખભાઈ વસાવા પણ આવવાના છે, છોટુભાઈ વસાવા, દિલીપભાઈ વસાવા પણ આવવાના છે, આનંદભાઈ પટેલ પણ આવવાના છે, સુખરામભાઈ રાઠવા પણ આવવાના છે, દર્શનાબેન દેશમુખ પણ, અમે પોતે બધા જવાના છે. એટલે એમાં કોઈ પણ આવો કોઈ ઉદ્દેશ કે એજન્ડા નથી. અમે બધા જ આવતીકાલે ત્યાં જવાના છે. હમણાં એસપી સાહેબ સાથે ચર્ચા કરવા માટે બેઠા હતા, એમણે પણ સકારાત્મક જવાબો અમને આપ્યા છે. અભિપ્રાય મોકલવાનો બાકી છે, સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું એવી એસપી સાહેબે અમને સૂચના આપી છે. સર, આવતીકાલના કાર્યક્રમને લઈને લોકોની અંદર ઉત્તેજના છે કે આમાં કંઈક થાય, હજુ થાય એવું હોય, એના વિશે શું કહેવાનું? આદિવાસી સમાજ એ સંસ્કારી અને શિસ્તબંધ સમાજ છે. અમારો માત્ર હેતુ એટલો છે, અમે લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ કે જ્યારે પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો અમે એક છે, અમે એક સંપ થઈને અમે ભેગા થઈશું. એટલે કાલે મૌન પાડવાનું છે, કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ ધીંગ ધરાડા નથી. કાલે મૌન પાડીને, ફૂલ અર્પણ કરીને પોતાની જે યોગદાન છે, ભેટ છે, વ્યવહાર છે, એ મૂકીને બધાએ ત્યાંથી છૂટા પડવાનું છે. એટલે એમાં કોઈને વિરોધ ના હોવો જોઈએ અને બીજો કોઈ હેતુ પણ નથી. આ જ કાર્યક્રમને લઈને આજે મળવા માટે આવ્યા હતા અને એસપી સાહેબે પણ સાંજ સુધીમાં અભિપ્રાય આપવાની વાત કરી છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ અમારા રાબેતા મુજબ ચાલુ રહેશે.